કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરીએ આજની ખાસ ખબરો તરફ. પેટ્રોલની કાર ચલાવતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. નીતિ આયોગ એક નવી નીતિ બનાવી રહી છે જેનાથી પેટ્રોલ કારનો ખર્ચ 10% જેટલો ઘટી જશે. નવી નીતિ હેઠળ પેટ્રોલથી ચાલતા યાંત્રિક વાહનોમાં 15% મેથેનોલ ભેળવવામાં આવશે. આ બારામાં એક કેબિનેટ નોટ તૈયાર કરાઈ ગઈ છે. કેબિનેટની મંજૂરી બાદ આ વ્યવસ્થા લાગુ થઈ જશે અને પેટ્રોલ વાહન પરના ઈંધણ ખર્ચમાં 10% જેટલો ઘટાડો થઈ જશે. મેથેનોલને સળગાવવાથી ધુમાડો પણ નીકળતો નથી, જેના કારણે કાર્બન ઉત્સર્જન થતું નથી. આનાથી પ્રદૂષણ ઘટાડવામાં પણ સરકારને મદદ મળશે. આ યોજનાના અમલથી દેશના ક્રૂડ આયાતમાં લગભગ 100 અબજ ડોલર જેટલો બચાવ પણ થશે. દેશભરમાં ધારણા કરતાં ચોમાસું અલગ રીતે વર્તી રહ્યું છે. દેશના કેટલાક રાજ્યોમાં નોર્મલથી અત્યાર સુધીમાં વધુ વરસાદ પડ્યો છે, જેમાં કોંકણ, ગોવા, રાજસ્થાન, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને કોસ્ટલ આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. જ્યારે હવેની ધારણા મુજબ ઓગસ્ટમાં સામાન્ય વરસાદ થશે. જૂનમાં કરાયેલા બધા ધારણાઓ કરતાં કદાચ વધુ વરસાદ પડે તેવી ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ નોર્મલ રહેશે અને જૂનમાં જે ધારણા કરવામાં આવી હતી તેનાથી વિપરીત રીતે ચાલશે. કોંગ્રેસ પાર્ટીની આગળની રણનીતિ જાહેર કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી અમેઠી મતવિસ્તારમાંથી જ લડશે. રાયબરેલીમાં સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી બેમાંથી કોઈ પણ ચૂંટણી લડી શકે છે. હાલ સોનિયા ગાંધી ચૂંટણી કદાચ ના લડે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત થવા લાગી છે. આવનારા દિવસોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્યમંત્રીનો કોઈ પણ ચહેરો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં નહીં આવે. રાજકોટ મહાનગરપાલિકાના કાર્પેટ વેરા બિલ યોજનામાં છબરડા થયા હોવાની વાત સામે આવી છે. શહેરની 4.5 લાખ મિલકતોનો સર્વે અને માપણી તથા આકારણીને ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવામાં આવી હતી. આમાં લાખોના ભ્રષ્ટાચારની ફરિયાદો સામે આવી છે. વેરા બિલ ઓછું કરી દેવા જબરા વહીવટ થયા હોવાની વાત પણ ખુલી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડના ધ્યાને આ બધી વાત આવતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આ 3 એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની પણ ઘોષણા કરવામાં આવી છે. કચ્છની બોર્ડર ઉપર તૈનાત BSFના જવાનો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગને સફેદ રણમાંથી મીઠું પાણી શોધવામાં સફળતા મળી છે. કચ્છના રણમાં વર્ષો પહેલા કઈ જગ્યાએ નદી વહેતી હતી તે શોધવા આ બંને સંસ્થાઓએ નાસા અને ઇસરોની રિમોટ સેન્સિંગ એજન્સીથી તસવીરો મેળવી હતી અને તેનો અભ્યાસ કર્યો હતો. તેમણે આવી જગ્યાઓ પર શોધ કરી અને મીઠું પાણી શોધી કાઢ્યું છે અને આ મીઠા પાણીને સહેલાઈથી શુદ્ધ પણ કરી શકાય છે, જેના કારણે કચ્છની બોર્ડર વિસ્તાર પર તૈનાત કરાયેલા BSFના જવાનોને હવે મીઠું પાણી સહેલાઈથી મળી રહેશે. આજના બુલેટિનમાં બસ આટલું. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહેજો સૌરાષ્ટ્ર TV. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.